નમસ્કાર બાળ મિત્રો આજે આપણે અલંકાર સ્ટડી મટીરિયલ્સ દ્વારા તૈયાર થયેલ ધોરણ ત્રણ વિષયાસપાસ પાઠ વીસ સંપૂર્ણ એસાઈનમેન્ટ જવાબ સાથે જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો ચાલો હવે આપણે શરૂ કરીએ કેટલા રે કેટલા બધા બાળકો વર્તુળાકારમાં ગોળા ગોળ ગોળ ફરે છે વર્તુળની બહાર તાલ વાગે છે તાલ અચાનક બંધ થાય છે અને તાલ વગાડનાર બોલે છે બે બધા જ બાળકો બે બે જૂથમાં વહેંચાઈ જશે હવે અહીં એક કુટુંબ વિશે જોઈએ તો દેવેન્દ્ર અને મંજુલાના પરિવારમાં દિવ્યા અને માનવ છે સીતા સુરતમાં વડીલોના મકાનમાં રહે છે તેના દાદા દાદી નાના કાકા ફૂઈ નીચેના ભાગમાં રહે છે સીતા તેના માતા પિતા અને નાની સાથે બહેન ગીતા સાથે રહે છે તારા તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે તારાની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી તેમણે તારાને દત્તક લીધી છે દાદા તારાનું ધ્યાન રાખે છે રેહાના અને હબીબ શહેરમાં રહે છે રેહાના શાળામાં ભણાવે છે હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને હબીબના પિતા નિવૃત્ત થયા પછી તેમની સાથે રહે છે આગળ આપણે એકમની સમજ આપતી મુખ્ય પ્રશ્નો તરી જોઈએ નંબર તમને જ્યારે જરૂરી જો સંખ્યામાં જૂથમાં જોડવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું તો ઉત્તર જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે જોડીદાર શોધવાનું કામ કર્યું આગળ તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો ઉત્તર જૂથમાં જોડાઈ શક્યા નહીં એટલે નિરાશાનો અનુભવ થયો એ તમારે લખવાનું છે તત્પરના તરપતતાના તમે કેમ કોઈ એક જૂથના ન એક જૂથમાં ન જોડાઈ શક્યા તો ઉત્તર તત્પરતાના અભાવના કારણે જૂથમાં જોડાઈ ન શક્યા નંબર ચાર શાળામાં તમને કોની સાથે વધારે ગમે શા માટે ઉત્તર શાળામાં મને શ્રેયા ટીચર સાથે વધુ ગમે તે મારું ખૂબ જ ધ્યાન રાખે છે મને તેઓ ઘણું બધું નવું નવું શીખવાડે છે તમને શાળામાં કોની સાથે વધારે ગમે અને શા માટે એ તમારે લખવાનું છે આગળ તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે ઉત્તર અમારે કાયમ એકલા રહેવાનું હોય તો બિલકુલ ગમે નહીં મમ્મી પપ્પા ભાઈ બહેનની ખૂબ જ યાદ આવે રસોઈ બનાવવાનું કે અન્ય કામ કરવાનું ગમે જ નહીં નંબર છ સીતાના પરિવારમાં કોણ કોણ રહે છે ઉત્તર સીતાના પરિવારમાં માતા પિતા અને નાની બહેન ગીતા રહે છે નંબર સાત અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે અલગ અલગ સભ્યોનો પરિવાર એક જ રસોડે જમવાનું બનાવે છે અને સાથે જમે છે નંબર આઠ છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ અથવા પરિવારમાં સા બદલાવ આવ્યા છે ઉત્તર છેલ્લા વર્ષમાં અમારા પરિવારના સભ્યો અલગ અલગ ઠેકાણે રહેવા ગયા છે દેશી કુટુંબમાં બદલાવ આવ્યો છે નંબર નવ તારાની દેખભાળ કોણ રાખે છે કેવી રીતે ઉત્તર તારાની દેખભાળ તેના દાદા રાખે છે દાદા તારાને જમાડે છે અને ગૃહકાર્યમાં પણ મદદ કરે છે અને તેની સાથે પણ રમે છે નંબર દસ કુટુંબના સભ્યો ભેગા મળીને શું વાતો કરે છે કુટુંબના સભ્યો ભેગા મળીને દૂર જગ્યાએ ફરવા જાય છે આગળ નંબર અગિયાર રેહાના અને હોબીબના કુટુંબમાં બીજા કોણ કોણ છે ઉત્તર રેહાના અને હોબીબના કુટુંબમાં હોબીબના પિતાજી છે ત્યારબાદ નંબર બાર ટેલિવિઝનમાં તમને શું શું જોવું ગમે છે કેમ ઉત્તર ટેલિવિઝનમાં મને દેશભક્તિના ગીતો દેશભક્તિની સિરિયલ તથા કોણ બનેગા કરોડપતિ સિરિયલ જોવી ગમે છે ત્યારબાદ નંબર તેર રેહાનાને હબીબના કુટુંબના સભ્યો કેવી રીતે ભેગા મળી મજા કરે છે ઉત્તર રેહના અને હબેમના કુટુંબના સભ્યો પાસે રજાઓમાં પાડોશના બાળકો તેમના ઘરે આવે છે અને તેમની મજા કરે છે તેમની સાથે મજા કરે છે બરાબર નંબર ચૌદ કેતનના કુટુંબમાં સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંકલ્પમાં સંપર્કમાં રહે છે ઉત્તર કેતનના કુટુંબના સભ્યો ભેગા મળીને ઘર કામ કરે છે કેતનની માતા દાદા દાદી કાકી મોટા ભાઈ બહેનો ગામડે રહે છે તો વર્ષમાં એકવાર બધા ગામડે મળે છે ત્યારબાદ નંબર પંદર કેતનના કુટુંબમાં કયા સભ્યો શહેરના શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે કેમ ઉત્તર કેતનના કુટુંબમાં સભ્યોમાંથી તેના પિતા કાકા પિતરાઈ ભાઈઓ અમદાવાદમાં જ્યારે તેની માતા દાદા દાદી કાકી મોટાભાઈ બહેનો ગામડે રહે છે પ્રશ્ન સોળ કૃષ્ણ તેની બહેનનું ધ્યાન કેવી રીતે રાખે છે ઉત્તર કૃષ્ણ તેની બહેન કાવેરીને શાળાએ મૂકવા જાય છે અને કૃષ્ણ કાવેરીની સાથે જમે છે ત્યારબાદ આગળ નંબર સત્તર કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રવૃત્તિઓમાં બધા જોડાય છે ઉત્તર કૃષ્ણના કુટુંબમાં બધા સભ્યો જમવાની પ્રવૃત્તિમાં બધા સાથે જોડાય છે નંબર અઢાર તમારા કુટુંબમાં શું શું થતું હોય છે તે લખો ઉત્તર તો આ ઉત્તરનો ઉત્તર તમારે તમારા કુટુંબ વિશે લખવાનું છે અહીં મેં મારી રીતે ઉત્તર લખ્યું છે અમારા કુટુંબમાં દર રવિવારે બહાર ફરવા જવાનો જવાનો પ્રોગ્રામ બને છે દરરોજ રાત્રે એક કલાક અંતાક્ષરીની રમત રમીએ છીએ મલ્યાંકન લક્ષ વિશેષ પ્રવૃત્તિ પ્રશ્ન એક નીચે આપેલા ચિત્રોને ઓળખી તેનું નામ લખો તમે પહેલું ચિત્ર જુઓ તો એ ચિત્ર છે ટીવીનું તેથી આપણે અહીંયા લખી શકીએ લખી શકીએ ટીવી ત્યારબાદ તમે બીજું ચિત્ર જુઓ તો આ ચિત્ર પંખાનું છે એટલે આપણે લખશું પંખો ત્યારબાદ આ ચિત્ર ચશ્માનું છે એટલે આપણે લખીશું ચશ્મા ત્યારબાદ તમે આ ચિત્ર જુઓ તો આ ચિત્ર લાકડીનું છે એટલે આપણે લખીશું લાકડી ત્યારબાદ આગળ આ ચિત્ર કમ્પ્યુટરનું છે એટલે આપણે લખીશું કમ્પ્યુટર જુઓ તો અહીંયા એક શાળા જેવું આપેલું છે અને એની ઉપર કોલેજ લખેલું છે એટલે આ છે કોલેજ ત્યારબાદ તમે આ ચિત્ર જુઓ તો આ ચિત્ર તમે જોઈ શકો છો એક કુંડાની અંદર બધા ફૂલો મૂકેલા છે એટલે તમે લખી શકો ફૂલદાની આગળ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ લખો નંબર એક દિવ્યાના પિતાનું નામ શું છે તો અહીંયા અ બ ક ડ ચાર વિકલ્પ આપ્યા છે એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનું છે તો એમાં આનો સાચો ઉત્તર છે ક દેવેન્દ્ર નંબર બે પપ્પાના નાના ભાઈને શું કહેવાય તો તમને ખબર છે કે પપ્પાના નાના ભાઈ ને કાકા કહેવાય એટલે આપણે લખી શકીએ અ કાકા ત્યારબાદ નંબર ત્રણ કેટલા રે કેટલા શું છે ગણન પ્રક્રિયા રમત યોગ કે એ કેટલા એ રમત છે એટલે આપણો સાચો ઉત્તર છે બ નંબર ચાર માનવની માતાનું નામ શું છે લાભુ ચંપા રશ્મિ કે મંજુલા તો ઉત્તર આપણું સાચો ઉત્તર છે ડ મંજુલા આગળ કૌશ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક લંગડી રમતમાં બે બાળકો રહી શકે ત્યાં સુધી રમાય એટલે કે ખાલી જગ્યા રમતમાં બે બાળક રમતમાં બે બાળકો રહી શકે ત્યાં સુધી રમત રમાય લંગડી કે કેટલા કેટલામ તો લંગડી ત્યારબાદ નંબર બે તમારા ખા તારા ખાલી જગ્યામાં રહે છે રાજકોટ કે વરમોર તો રાજકોટ નંબર ત્રણ કેતન ખાલી જગ્યામાં રહે છે અમદાવાદ કે વડોદરા ત્યારબાદ પપ્પાની બહેન તો અહીંયા ઉત્તર આવશે અમદાવાદ બરાબર કેતન અમદાવાદમાં રહે છે ત્યારબાદ પપ્પાની બહેનને ખાલી જગ્યા કહે છે ફોઈ કે માસી તો ઉત્તર આવશે ફોઈ ત્યારબાદ નંબર પાંચ તારાની સંભાળ દાદી કે દાદા રાખે છે દાદા આગળ નીચે આપેલા વિધાનો સામે સાચું એ કે ખરા કે ખૂંટાણી નિશાની કરો નંબર એક સીતા વડીલોના મકાનમાં રહે છે સાચું નંબર બે કૃષ્ણા અને કાવેરી તેના માતા સાથે રહે છે તો ખોટું નંબર ત્રણ રેહાના અને હબીબ અહિમ અહેમદન ઘરમાં રહે છે તો ખોટું નંબર ચાર શતરંજની રમત બે વ્યક્તિ રમી શકે સાચું રેહાનાના પિતા નિવૃત્ત થઈ ગયા છે તો એ સાચું ત્યારબાદ આગળ પ્રશ્ન પાંચ

કે કાકી રસોઈ બનાવે છે તો અહીંયા આપણો સાચો ઉત્તર છે કાકા એટલે આપણે કાકી ઉપર ચેકો મારીશું નંબર ચાર કૃષ્ણ અને કાવેરી સાથે રમે કે જમે છે તો કૃષ્ણ અને કાવેરી સાથે જમે છે રમતા નથી તો આપણે રમે એની ઉપર ચેકો મારીશું નંબર પાંચ કેરમબોર્ડ કે સંતા કુકડીની રમતમાં ઘણા બધા હોય છે તો સંતા આપણો સાચો ઉત્તર સંતા કુકડી તેથી કેરમ બોર્ડ ઉપર ચેકો મારીશું આગળ નંબર 6 યોગ્ય જોડકા જોડો અહીંયા અવિભાગમાંથી બ વિભાગમાં શું શું આવશે તે લખશું નંબર 1 માસા તો માસા સામે માસા સામે ચ માસે ત્યારબાદ નંબર બે કાકા તો કાકા સામે ક ત્રણ દાદા તો દાદા સામે ગગર નો પાંચ ફુવા તો ફુવા સામે ગ ગણપતિ નો ગ ફોઈ ત્યાર બાદ પ્રશ્ન સાત દરેકના બે બે નામ લખો નંબર એક ટેલિવિઝનમાં જોવા મળતા કાર્યક્રમો નંબર એક સિરિયલ નંબર બે સમાચાર પિતા સાથે રહેતી દીકરીઓ નંબર એક કૃષ્ણા નંબર બે કાવેરી સતરંજની રમતના પ્યાદાના નામ ઊંટ નંબર બે ઘોળો નંબર ચાર કેતનની સાથે રહેનારા નંબર એક પિતા નંબર બે કેળા સોરી કાકા ત્યારબાદ નંબર પાંચ શતરંજની રમતમાં પ્યાદાના કલર નંબર એક કાળા નંબર બે સફેદ આગળ પ્રશ્ન આઠ મને ઓળખી મારું નામ લખો નંબર એક મેં તારાને દત્તક લીધી છે તો ઉત્તર મીનાક્ષી નંબર બે મારા કાકી થોડા મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા તો એ સીતા કહે છે મારી માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી તો એ તારા કહે છે ચાર મારી રમતમાં નાની ગિલ્લી હોય છે તો ગિલ્લી દંડો નંબર પાંચ મારી રમત દળાથી રમાય છે અને તે વિદેશી રમત છે તો ક્રિકેટ ત્યારબાદ પ્રશ્ન નવ તફાવતના બે બે મુદ્દા લખો શહેર તો નંબર એક ગીચ વસ્તી હોય છે જ્યારે ગામડુંમાં ગીચ વસ્તી હોતી નથી નંબર બે તો શહેરમાં વાતાવરણ થોડું અશુદ્ધ હોય છે જ્યારે ગામડામાં વાતાવરણ શુદ્ધ હોય છે શહેરમાં બહુમાળી મકાનો વધુ હોય છે ગામડામાં બહુમાળી મકાનો હોતા નથી શહેરમાં વાહનો વધુ હોય છે જ્યારે ગામડામાં વાહનો ઓછા હોય છે આગળ ચાલ પ્રવૃત્તિ કરીએ પ્રશ્ન એક તમારા કુટુંબમાં સાથ તમારા કુટુંબ સાથે થતું હોય એવા વાક્ય સામે રાઇટની નિશાની કરો ઘરના બધા સભ્યો કામ કરે છે તો રાઇટ તો અહીંયા તમારે તમારા કુટુંબ વિશે લખવાનું છે તમારા કુટુંબમાં શું થાય છે તે લખવાનું છે અહીં મારા કુટુંબમાં શું થાય છે એ હું લખું છું ત્યારબાદ નંબર બે કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે સાચું ઘરના વડીલો જ કામ કરીને નાણાં મેળવે છે તો એ ખોટું ત્યારબાદ કુટુંબના સભ્યો મોટે ભાગે એ એકબીજાને મળવા આવતા હોય છે તો સાચું કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ એક જ સાથે રહે છે નંબર છ કુટુંબમાં ખાસ કરીને બાળકોને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે નંબર સાત કુટુંબના સભ્યો મોટે ભાગે એક જ રૂમમાં સાથે રહે છે એક જ ઘરમાં સાથે રહે છે તો સાચું ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક નંબર એક તમારું કુટુંબ વૃક્ષ બનાવો તો તમારે તમારું કુટુંબ વૃક્ષ દોરવાનું છે અહીં હું એક કુટુંબ વૃક્ષ વિશેની માહિતી આપું છું દાદા દાદી ત્યારબાદ પિતા અને માતા તમારે નામ લખી દેવાનું છે પિતા માતાનું નામ અને ત્યારબાદ વૈશાલી નિહારિકા અને હિમાંશુ ત્યારબાદ આ એકમની વિશેષતાઓ નંબર એક કુટુંબમાં અસ્તિત્વની ભાવના કેળવે છે ત્યારબાદ નંબર બે વડીલોને માન આપીને બોલાવે છે નંબર વિચાર કરે છે ઘરકામ અને ગૃહ કાર્યમાં વડીલોની મદદ મેળવે છે નંબર પાંચ કુટુંબના સંબંધીઓને શું કહેવાય છે તે જાણે છે તો બાળકો અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે ધન્યવાદ